પ્રગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. ભટકે વહેતું રહે, બસ વહેતું રહે દિન રાત. ના કદી આગળ વધતા અટકે, ના કદી ધ્યાન લક્ષ્ય થી ભટકે, વહેતું રહે બસ વહેતું રહે દિન રાત. પ્રગતિશીલ ગુજરાતના આજના એપિસોડમાં આપ સર્વેનું સ્વાગત છે. ગત સપ્તાહે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સતત વિકાસના પથ પર હરણફાળ ભરતા ગુજરાતને વિવિધ પ્રકલ્પોની ભેટ આપવા પધારેલા પ્રધાનમંત્રીશ્રીનું અમદાવાદ હવાઈ મથકે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રોટોકોલ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી બિજલબહેન પટેલ અને મુખ્ય સચિવ શ્રી ડોક્ટર જેએન સિંઘે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આણંદ જિલ્લાના મોગર ખાતે અમૂલ ડેરીના રૂપિયા 1,120 કરોડના નવીન પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા પ્રધાનમંત્રીશ્રી આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે અમૂલ ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાથે ચોકલેટ પ્લાન્ટનું નિરીક્ષણ કરી વિગતે માહિતી મેળવી હતી. શ્વેતક્રાંતિની આ સરદાર ભૂમિ ઉપર પધારેલા પ્રધાનમંત્રીશ્રીનું ઉપસ્થિત જનમેદનીએ ભારત માતાના જયઘોષ સાથે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોએ વિશાળ પુષ્પહાર અર્પણ કરી સાફો પહેરાવી પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. જનધન, વનધન અને ગોબરધનનો નવો વિકાસ મંત્ર આપતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું, ભારત સરકારને 3 મહત્વપૂર્ણ યોજનાઓ કો આગે બઢાયા. એક જનધન, દૂસરા વનધન ઓર તીસરા ગોબરધન. વેસ્ટ મેં સે વેલ્થ, પશુ કા જો વેસ્ટ હૈ ઉસમેં સે ભી વેલ્થ, ઓર ગોબર મેં સે ગેસ બનાના, બિજલી બનાના, ફર્ટિલાઇઝર બનાના. આજ ભી જૈસે 11 કિસાન ઇકઠ્ઠે હોકર કે એક સોલાર પંપ કે લિયે બિજલી પેદા કરને કા કામ ઓર બાદ મેં બિજલી બેચને કા કામ, ખેતી ભી ચલતી રહે ઓર સોલાર કી ભી ખેતી હોતી રહે, વૈસા હી 11 ગાંવ ઇકઠ્ઠે હોકર કે બહોત બડા ઉત્તમ ગોબરધન કા ભી મિશન મોડ મેં કામ કર સકતે. મેને કહા થા કે જહાં તક મેરી જાણકારી હૈ, જો કેમલ કા મિલ્ક હોતા હૈ, ઊંટડી નું દૂધ, વો બહોત અધિક ન્યુટ્રિશન વેલ્યુ વાલા હોતા હૈ, હમારે બચ્ચોં કે વિકાસ કે લિયે વો બહોત કામ આ સકતા હૈ. આજ મુજે ખુશી હુઈ
कि अमूल की कैमल के दूध से बनी हुई चॉकलेट बहुत बड़ी उसकी मांग है। हम मध्यान्ह भोजन की दिशा में भी बहुत बड़ा काम कर सकते हैं। जिन गांवों में हम दूध लेने जाते हैं, सेंट्रली अगर हम बड़ा कुकिंग का प्लांट लगाएं, और जब हमारी गाड़ी दूध लेने जाती है सुबह, तो साथ में वहां जो स्कूल होगी उन बच्चों के लिए बहुत बढ़िया टिफिन के अंदर मध्याह्न भोजन लेके जाएं, स्कूल के बच्चों के लिए वहां टिफिन छोड़ दिया जाए, टिफिन भी ऐसे बढ़िया हो कि गरम गरम खाना मिले, और जब दूसरे दिन वापस जब दूध आता है तो साथ में खाली टिफिन भी चला आए, कोई एक्स्ट्रा ट्रांसपोर्टेशन का खर्चे किए बिना हम आराम से हमारी जहां जहां दूध मंडली है वहां की स्कूलों में सरकार पैसे देती है, हम सिर्फ मैनेजमेंट करें। हमारी सभी डेयरी बहुत उत्तम तरीके से हमारे इन बच्चों को इसी व्यवस्था के तहत खाना पहुंचा सकते हैं। एक ही व्यवस्था का मल्टीपल यूटिलिटी, इसको ध्यान में रखकर के अगर हम योजनाएं बनाएंगे, मैं विश्वास से कहता हूं कि हम सिर्फ कुछ सीमित क्षेत्रों में नहीं, जीवन के हर क्षेत्र में प्रभाव पैदा करने का काम कर सकते हैं। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અમૂલે આજે સમગ્ર વિશ્વમાં સહકારિતાના પ્રતીક તરીકે નામના મેળવી છે। આજે આપણા માટે આનંદની વાત છે કે ચરોતરની ભૂમિ કે જ્યાં આગળ સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રિભુવન કાકા ડોક્ટર કુરિયન કે જેમને ગુજરાતની એક પહેચાન સહકારીતાના આધાર ઉપર આજે સમગ્ર દુનિયામાં કરાવી છે। આજે ખેડૂતોને સમયસર વીમો મળે, સમયસર ખેડૂતોની ઉપજની ખરીદી થાય, અને આપણે ગયે વર્ષે લગભગ 5,000 કરોડ રૂપિયાની ખેડૂતોની અલગ અલગ ઉપજ એની ખરીદી કરીને ખેડૂતોને ટેકાના ભાવથી રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે મદદ કરી છે। આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના સદસ્યો, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અમૂલ નિયામક મંડળના સભ્યશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, વિવિધ દૂધ સંઘના ચેરમેનશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ખેડૂતો તથા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। અંજારના સત્તાપર ખાતે પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે રૂપિયા 6,216 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉર્જાની અછતને પહોંચી વળવા ગુજરાતના ત્રીજા અને દેશના ચોથા ગેસ ટર્મિનલને પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું। આ ઉપરાંત 66 કિલોવોટ ડીસીના 5 સબસ્ટેશન સહિત વિવિધ પ્રકલ્પોનું પ્રધાનમંત્રીશ્રીએ ભૂમિપૂજન કર્યું હતું। ઉપસ્થિત જનમેદનીને કચ્છી ભાષામાં પૃચ્છા કરતા આગવા અંદાજમાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું, મુજા કચ્છી ભા ભણો કી આયો, ગરમી કેડી હે, આય મણે કે જજ્જા જજ્જા રામ રામ। આજે મને અંજારની આ ધરતી પરથી લગભગ 6,000 કરોડ રૂપિયા એની યોજનાઓનું લોકાર્પણ યા તો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું છે। અને અહીંયા જે વર્તમાન પેઢી છે જેની ઉંમર 20 વર્ષની આસપાસ, 20 વર્ષથી વધારે, એને એની નજર સામે જોયું છે કે કચ્છ કેટલી ઝડપથી અને કેવી રીતે બદલાણો છે। ૨૦૦૧ પછી જન્મેલાને કદાચ ખબર નહીં પડે કે પહેલા કચ્છના હાલ શું હતા, પાણી માટે કેવા વલખા મારતા,
અને આજે કચ્છ દેશ અને દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અને મેં આજે યહાં સે દેશવાસીઓ કો ભી કહેના ચાહુંગા કે આજ જબ ગુજરાત કી ધરતી સે તીસરા એલએનજી ટર્મિનલ રાષ્ટ્ર કો સમર્પિત હો રહા હૈ, એ ગુજરાત કે તીનો એલએનજી ટર્મિનલ હિન્દુસ્તાન કે પૂર્વી છોર તક ઉર્જા પહોંચાને કી અપની જિમ્મેવારી કા નિર્વાહ કરે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજે ઉર્જા ક્ષેત્રે ગુજરાત સ્વનિર્ભર બન્યું છે ત્યારે નેચરલ ગેસ ટર્મિનલનો શુભારંભ ગુજરાતના વિકાસમાં સીમાચિહ્ન રૂપ સાબિત થશે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી એમના જે વિઝન અને પરિશ્રમને કારણે ગુજરાતની અલગ અલગ વિકાસની જે કઈ સિરમોર પ્રાપ્ત કર્યા છે એમાં આજે એલએનજી ટર્મિનલનો વધારો થવાથી એક નવું મોરપી ઉમેરાયું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક નામના પ્રાપ્ત કરનાર કચ્છનો વિકાસ પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ ઈચ્છાશક્તિથી શક્ય બન્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્ય મંત્રીમંડળના સદસ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં કચ્છી માડુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલા જોઈએ એક સંદેશ. શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એક વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ગુજરાતના એક દિવસીય પ્રવાસના અંતિમ પડાવે પ્રધાનમંત્રી શ્રીએ રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિત રૂપિયા 104.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. રાજકોટ ખાતે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત રૂપિયા 26 કરોડના ખર્ચે નિર્માણ પામેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને અન્ય વિકાસ કામોનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી મ્યુઝિયમ માત્ર રાજકોટનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું પ્રેરણા તીર્થ બની રહેશે. પૂજ્ય બાપુ જીવનભર વિકાસની અવધારણા છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને કરતા અને હંમેશા કહેતા કે તમે કોઈ પણ નિર્ણય કરો એની એક જ કસોટી હોય કે સમાજના છેલ્લે ઉભેલા વ્યક્તિના કામમાં તમારું આ યોગદાન કેટલું સાંકળ છે. મારે માટે ખુશી છે કે જેણે એક એક બબે ત્રણ ત્રણ પેઢી ચૂકી ઝોપડીમાં ગુજારી હોય, વરસના વરસાદમાં બધું સંકેલીને રાત વિતાવી હોય, ક્યારે અહીંથી પાણી ટપકતું હોય, ક્યારે ત્યાંથી પાણી ટપકતું હોય, ઘરમાં છોકરાઓ માટે રોટલો ભરાવીને મૂક્યો હોય, ઘરને દરવાજામાં હોય કૂતરું વાગીને રોટલો લઈને ભાગી ગયું હોય, સંતાન ભૂખે મરીને રહેતું હોય, માં અંદર આંસુ શાંતિ હોય, એની જેણે જિંદગી જીવી હોય એને પાકું રહેવાનું મકાન મળે અને એ પણ ગાંધી 150 ના સમય મળે અને એ બહેનોને આજે જયારે હું સંવાદ કરતો હતો એમના ચહેરા પર એ ચેતના નજર આવતી હતી ત્યારે ગાંધીની પેલી વાત યાદ આવતી હતી કે તમારી યોજના, તમારા કાર્યક્રમો સમાજના છેવાડાના માનવીના જીવનમાં
કેવો બદલાવ લાવે છે. આજે મને સંતોષ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી. પ્રધાનમંત્રીશ્રીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવેદનાસભર વાર્તાલાપ કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીજીનો બાલ્યકાળ અને શાળાકીય જીવન જ્યાં વીત્યું છે તેવું આ રાજકોટ શહેર ગાંધીજીના કારણે વિશ્વમાં જાણીતું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નરેન્દ્રભાઈ દેશભરમાં અને એમને કોણ આપ્યો છે કે 2022 સુધીમાં દરેકના ઘરમાં ઘરનું ઘર હોય, માથે છત હોય, એ પ્રકારના સંકલ્પ સાથે આ ગાંધી વિચારોને લઈને આગળ વધી રહ્યા છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજ્ય મંત્રીમંડળના સદસ્યો, રાજકોટ શહેરના મેયર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના અભ્યાસ સ્થાન આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં બનાવવામાં આવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ થતાં રાજકોટ શહેરના પ્રવાસન સ્થળોના આકર્ષણમાં વધુ એક છોગું ઉમેરાયું છે. પ્રધાનમંત્રીશ્રીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે મ્યુઝિયમના હૃદયકુંજની મુલાકાત લીધી હતી. વૈષ્ણવ જનતો તેને રે કહીએ ભજવની સુરાવલીઓ વચ્ચે મહાનુભાવોએ મહાત્મા ગાંધીને સૂતરની આંટી અર્પણ કરી તેમનું પુણ્ય સ્મરણ કર્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનમાં ઘટેલી વિવિધ ઘટનાઓની ઝાંખી અહીં દર્શાવવામાં આવી છે. આ ઝાંખી નિહાળી પ્રધાનમંત્રીશ્રીએ મ્યુઝિયમના કોર્ટયાર્ડમાં ગાંધીજીના જીવન પર બનેલી 3D મેપિંગ ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી. પ્રધાનમંત્રીશ્રીએ નોંધપોથીમાં પૂજ્ય બાપુને વર્તમાન અને ભાવિ પેઢીના પથદર્શક ગણાવ્યા હતા. જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરતી રાજ્ય સરકાર નાગરિકોને અદ્યતન માળખાકીય સુખ સુવિધાઓ આપવા પ્રતિબદ્ધ છે. દરરોજ લગભગ 2 લાખથી વધુ વાહનોને તેમની મંજિલ સુધી પહોંચાડતો આ માર્ગ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદને રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડે છે. ફાસ્ટ્રેક પ્રગતિના પંથે અગ્રેસર ગુજરાત રાજ્યના પાટનગરને અમદાવાદ સાથે જોડતો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિવિધ ફ્લાયઓવર અને રેલવે ઓવરબ્રિજ સાથે 6 માર્ગી બનતા હવે સફર ઝડપથી ખેડી શકાશે. રાજ્યના માર્ગ મકાન વિભાગ અને કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન રાજ મંત્રાલય દ્વારા નિર્માણ પામનારા સરખેજ ગાંધીનગર ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ₹847 કરોડના ખર્ચે 6 માર્ગીકરણના કામનો શિલાન્યાસ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માર્ગો રાજ્યના વિકાસની ધોરીનસ છે. આનંદ સાથે કહું છું કે છેલ્લા 4.5 વર્ષમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, ત્યારથી ગુજરાતને ગુજરાતના એક ઘણા વર્ષો જૂના પ્રશ્નો એનું તમામનું નિરાકરણ ફટાફટ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ભાજપની સરકાર બનવાને કારણે ગુજરાતના વિકાસને ગતિ મળી છે. આપણે બધાને ખબર છે કે 30,000 કરોડ રૂપિયાના નેશનલ હાઈવે આ ગુજરાતના કેન્દ્રની સરકારે મંજૂર કર્યા છે અને 15,000 કરોડના કોસ્ટલ હાઈવે આ કેન્દ્રમાં આપણી સરકાર બની એને કારણે આપણે મળ્યા છે. કેન્દ્રની સરકાર પોતે રસ લઈને ગુજરાતને આટલી આટલી મદદો કરી રહી છે. ભૂતકાળમાં આપણે અન્યાય થતો હતો એનું સાટું આજે નરેન્દ્રભાઈ વાળી રહ્યા છે. આ અવસરે ઉપસ્થિત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્ગ સુવિધાનું માળખું વિકસાવીને ગુજરાતે વિકાસના વૈશ્વિક શિખરો સર કર્યા છે. આ 6 માર્ગીકરણનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ પૂર્ણ થતાં ટ્રાફિક જામની સમસ્યા હવે નહીં રહે. તેમણે ઉમેર્યું હતું કે માર્ગ વિકાસ અને વિસ્તૃતિકરણ એ રાજ્યના વિકાસનું પ્રેરક પાસું છે, ત્યારે રાજ્યમાં માર્ગોની સુવિધા વધારી લોકોના નાણાં અને સમય બચાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ અવસરે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજા અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, માન્ય મુખ્યમંત્રીશ્રી કહે છે કે ખાદી એ વસ્ત્ર નહીં પરંતુ વિચાર છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિના દિવસે મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના નવીનીકરણ પામેલ ખાદી સરિતાનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વદેશી, સ્વાવલંબન અને સ્વરોજગાર માટે ખાદીથી ઉત્તમ બીજું કોઈ પર્યાય નથી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીની આ વિચારધારાને અનુસરતા ખાદી સરિતાના સમગ્ર પરિસરની મુખ્યમંત્રીશ્રીએ કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા સાથે મુલાકાત લઈને વિવિધ ઉત્પાદનો અને ખાદી ગ્રામોદ્યોગની બનાવટોને નિહાળી હતી. આજે 150 વર્ષે પણ ગાંધી વિચારધારાને મુખ્યમંત્રીશ્રીએ એટલી જ પ્રસ્તુત ગણાવતા કહ્યું હતું, ખાદી ફોર નેક્સ્ટ જનરેશન, ખાદી ફોર એવર નેશન. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખૂબ ખાદી માટે એમની લાગણી છે. એનું કારણ એ છે કે ખાદી એ વસ્ત્ર નથી, ખાદી એ વિચાર છે. વિચારને જીવંત રાખવું એ આજના સમયની આવશ્યકતા છે. બીજાના સુખમાં જ આપણું સુખ રહેલું છે અને એટલા જ માટે ગાંધીજીએ કીધું હતું કે દરિદ્ર નારાયણની સેવા, ગરીબ લોકો માટેનું સમર્પિત જીવન. ગાંધીજીએ ખાલી સ્વતંત્રતાની સાથે દેશ આઝાદ થયા પછી દેશની આવશ્યકતા અને દેશની જરૂરિયાતનો વિચાર એ દિવસોમાં કરેલા અને એમાંથી આ બધી રચનાત્મક પ્રવૃત્તિઓ આ ગાંધીજીએ વિકસાવી અને ભવિષ્યના ભારતનો વિચાર કરીને આ દરેક રચનાત્મક પ્રવૃત્તિ સાથે આ દેશનું ભાવિ જોડીને ગાંધીજી આગળ વધતા હતા. અને એ વાતને આપણે આગળ લઈ જવા માંગીએ છીએ અને એટલા માટે આ 150મી વર્ષની જન્મદિવસની ઉજવણી એ આજના સમયમાં પણ ગાંધી રિલેવન્ટ છે. માર્ચ 2019 પહેલા 1,00,000 યુવાનોને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ કૌશલ્યયુક્ત અને સામર્થ્યવાન બનાવવાની ગુજરાત સરકારની નેમ છે. અમદાવાદમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ 8,500 યુવાનોને કરારપત્રોનું વિતરણ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં અગ્રેસર છે, ત્યારે ગુજરાતમાં જે ઉદ્યોગો અને સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ આવશે તેમણે 80% ગુજરાતીઓને રોજગારીના અવસર આપવા પડશે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજા, અમદાવાદ શહેર અને જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, ઉદ્યોગ સાહસિક નોકરીદાતાઓ અને એપ્રેન્ટિસશિપ યોજનાના યુવા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે જોઈએ સમાચાર સારાંશ. રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ અમદાવાદ ખાતેના ACB નવનિર્મિત ભવનને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ભવનને નિહાળીને તેની પરિણામલક્ષી ઉપયોગીતા વિશેની માહિતી પણ મેળવી હતી. અમદાવાદની શાન સમા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નદીની રિક્લેમ્ડ જગ્યામાં અંદાજે 50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સુવિધાયુક્ત રિવરફ્રન્ટ હાઉસને મુખ્યમંત્રીશ્રીએ જાહેર જનતાને સમર્પિત કર્યું હતું. પાર્કિંગ વ્યવસ્થા અને મુલાકાતીઓના રિફ્રેશમેન્ટ માટે ઉપહારગૃહ સહિતની સુવિધાઓ ધરાવતા 16,594 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા 5 માળના આ ભવનનું મુખ્યમંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ CM ડેશબોર્ડ દ્વારા પોતાના નિવાસસ્થાનેથી રાજ્યની નગરપાલિકાઓના વિકાસ કામો અને જનહિતલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઈ નગર પોર્ટલ સહિતના કામોની પણ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રી સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક અર્પણનો ગૌરવશાળી સમારોહ યોજાઈ ગયો. ડોક્ટર ગૌતમભાઈ પટેલ અને શ્રી મણિભાઈ પ્રજાપતિને સંસ્કૃત ભાષા અને સાહિત્યના જતન સંવર્ધનની ઉત્કૃષ્ટ કામગીરી માટે મુખ્યમંત્રીશ્રીએ પુરસ્કૃત કર્યા હતા. આ અવસરે સંસ્કૃત ભાષાને વ્યાપક ફલક આપવા વિશ્વભરના સંસ્કૃત ભાષા પ્રેમીઓ માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને અભ્યાસ અને સંશોધનનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. પ્રગતિશીલ ગુજરાતનો આજનો એપિસોડ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ આવતા સપ્તાહે.